તારીખ 7 ડિસેમ્બર, આજનો દિન મહિમા, વિદ્યા ગૌરી નીલકંઠ. ગુજરાતના સમાજ જીવન, શિક્ષણ, સંસાર સુધારણા, નારી પ્રતિષ્ઠા તેમજ અનેકવિધ ક્ષેત્રોને જીવનની છેલ્લી ઘડી સુધી જેમણે પોતાની કુશળતાથી સિંચ્યા હતા તે ગુર્જર નારી રત્ન વિદ્યા ગૌરી નીલકંઠનો જન્મ ઈસવીસન 1876માં અમદાવાદમાં થયો હતો. ગુજરાતમાં પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ થનાર બે બહેનોમાં એક વિદ્યા ગૌરીબેન પણ હતા. 56 દુષ્કાળ વખતે સ્ત્રીઓ અને બાળકોની સેવા કરીને સમાજ સેવામાં પ્રવેશ કર્યો. સમાજ સુધારને લગતા પોતાના વિચારો લેખો દ્વારા સામાન્ય પ્રજા સુધી પહોંચાડવામાં એમને ભારે સફળતા મળી. તેમણે લેક ઓફ ધ પામ્સ અને પોઝિશન ઓફ વુમન ઇન ઇન્ડિયા આ બંને પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. અખિલ હિન્દ મહિલા પરિષદનું માનવંતુ પ્રમુખ પદ પણ તેમણે સંભાળ્યું. તેમની ઉજ્જવળ સમાજસેવાની કદરૂપે બ્રિટિશ સરકારે એમને MBE અને કૈસરે હિન્દના ઇલકાબથી નવાજ્યા હતા. સ્ત્રી શિક્ષણ, સ્ત્રીનો સામાજિક દરજ્જો અને સ્ત્રી દાક્ષિણ્ય એ ત્રણેય ક્ષેત્રે પોતાની જીવનભરની સેવાકીય પ્રવૃત્તિઓથી તેઓ ગુજરાતી નારીઓ માટે એક આદર્શ અને આદરણીય પ્રેરણામૂર્તિ બની રહ્યા હતા. તારીખ 7 ડિસેમ્બર 1958ના રોજ આ મહિલા સમાજ સુધારકનું અવસાન થયું. સ્ત્રી શિક્ષણનો વ્યાપ નહીવત હતો એ જમાનામાં. વિદ્યાબહેન નીલકંઠે મેળવેલી આ અનન્ય સિદ્ધિઓ આગળ આપણું મસ્તક પૂર્ણ આદર અને ભક્તિભાવથી નમી જાય છે.